અષાઢી બીજ નિમિત્તે શોભાયાત્રાના સુંદર આયોજનો કરવામાં આવ્યા હતા. રથયાત્રા નીકળી હતી ત્યારે દારૂની હેરાફેરી ન થાય તે માટે પોલીસ દ્વારા ખાસ આયોજનો કરવામાં આવ્યા હતા. સૌરાષ્ટ્રમાં રથયાત્રાનું વિવિધ સ્થળોએ આયોજન હોય પર પ્રાંતમાંથી વિદેશી દારૂની હેરાફેરી પર વોચ રાખવા જિલ્લા પોલીસ વડા દીપક કુમાર મેઘાણીની સૂચનાથી પોલીસ કામે લાગી ગઈ હતી. લીમડીના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ લીમડી પીએસઆઈ ડીબી વસ્યા તથા દિલાવર ખાન વગેરે સ્ટાફના માણસો હાઈવે ચેકિંગમાં હતા. બગોદરા તરફથી શાકભાજીના કેરેટ ભરી આવતા આઈસર ટેમ્પોની તલાશી લેતા તેમાંથી શાકભાજી નીચે છુપાવી લઈ જવામાં આવતી ઇંગ્લિશ દારૂનો જથ્થો મળી આવ્યો હતો. લીમડી હાઈવે પર વાહન ચેકિંગ દરમિયાન ઉભેલી પોલીસ ટીમને આઈસર ટેમ્પોમાં શંકા જતા તેને ઊભું રાખવામાં આવ્યું હતું. તલાશી લેવામાં આવી હતી ત્યારે શાકભાજીના કેરેટમાં નીચે છુપાવી લઈ જવાતો વિવિધ બ્રાન્ડનો 5,76,000 કિંમતનો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. આ દારૂના જથ્થાને ક્યાં પહોંચાડવાનો હતો તે દિશામાં વધુ તપાસ પીએસઆઈ ડીબી બસિયા ચલાવી રહ્યા છે. અહેવાલ દીપકસિંહ વાઘેલા લીમડી.